विद्यार्थी मित्रों, माय नेम इज पटेल शिल्पा, टीचर्स ऑफ एमएस स्कूल। आज हूँ तुमने ग्रेड 7 में चैप्टर 7 નો પરિચય કરાવીશ। પાસે જે કોઈ જ્ઞાન લેવા આવે છે તેને આપણે યોગ્ય માર્ગદર્શન આપીએ તેને આપણે શું કહીશું? તો આપણા પાઠનું નામ છે જીવન પાથે। જીવન પાથેનો મતલબ જ એ છે કે યોગ્ય માર્ગદર્શન આપવું। તો આ પાઠના લેખક છે દંતાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, જેમનું ઉપનામ કાકા સાહેબ છે। લોકો તેમને કાકા સાહેબથી સારી રીતે ઓળખે છે। તેમનો જન્મ ઈસવીસન 1885 માં થયો હતો, મૃત્યુ ઈસવીસન 1981 માં થયેલ છે। કાકા સાહેબ કાલેલકર તરીકે જાણીતા આ ગાંધીવાદી લેખકનો જન્મ મહારાષ્ટ્રના સતારામાં થયો હતો। આ લેખકનો જન્મ મહારાષ્ટ્રમાં સતારામાં થયો હતો। ગુજરાત અને ગુજરાતી ભાષા જોડે તેમણે એવી આત્મીયતા કેળવી કે ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતીનો બિરુદ આપ્યું। તેમણે ગુજરાતી ભાષા સાથે એટલી બધી નજીકતા દાખવી છે કે તેમણે ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતીનું બિરુદ અર્પણ કર્યું છે। તેમના ચિંતન શક્તિ પણ રસાળ લખાણોમાં કલા, પ્રેમ, પ્રકૃતિ, માનવ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો ભરપૂર પ્રેમ પ્રગટ થયો છે। તેમની ચિંતન શક્તિ એટલે કે વિચાર શક્તિમાં એટલી બધી રસાળ બનાવેલી છે કે તેમના લખાણોમાં કલા, દેશ વિશે, પ્રકૃતિ વિશે, માનવ વિશે, ભારતીય સંસ્કૃતિ વિશે ભરપૂર પ્રેમ જોવા મળે છે। હિમાલયનો પ્રવાસ, રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવન લીલા, જીવન સંસ્કૃતિ વગેરે તેમના જાણીતા ગ્રંથો છે। વિદ્યાર્થી મિત્રો, તેમના જાણીતા ગ્રંથો હિમાલયનો પ્રવાસ, રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવન લીલા, જીવન સંસ્કૃતિ આ તેમના ગ્રંથો છે। સ્મરણ યાત્રા નામની એમની આત્મકથામાં એમના બાલ્યકાળમાં નમણા સુરેખ ચિત્રો જોવા મળે છે। આ પાઠ સ્મરણ યાત્રા નામની આત્મકથામાંથી લેવામાં આવ્યો છે। તેમના બાલ્યકાળના એટલે કે બાળપણના ચિત્રો જોવા મળે છે। તેમાંથી લેવાયેલા જીવન પાથેમાં પ્રમાણિકતાનો પહેલો પાઠ તેમણે પિતાજી પાસેથી કેવી રીતે શીખવા મળ્યો તે તેમણે વેદકતાથી વર્ણન કર્યું છે। આ જે જીવનનો પ્રમાણિકતાનો પાઠ તેમણે તેમના પિતાજી પાસે શીખવા મળ્યો છે। પૈસા પ્રત્યેના બાળ સહજ આકર્ષણથી પ્રેરાઈને તેમણે પિતાજીને એવું સૂચન કર્યું જે તેમની કલ્પના શક્તિની બહાર હતું। પૈસાનું આકર્ષણથી પ્રેરાઈને તેમણે તેમના પિતાજીને કહ્યું હતું, તેથી તેમની કલ્પના શક્તિ બહાર આવી હતી। પુણ્ય પ્રકોપમાં તેઓ પુત્રને જે વાત કહે છે તેમાં તેમને જીવનભરનું શિક્ષણ મળે છે। આ લેખકને તેમના પિતા જે શબ્દ કહે છે તે જીવનભરનું શિક્ષણ તેમને મળી રહે છે। તો આ છે વિદ્યાર્થીઓ આપણા લેખકનો પરિચય। હવે આપણે પાઠ તરફ જઈશું। મારા 5 ભાઈઓમાંથી એક જ બીએ સુધી પહોંચી શક્યો, બાકીના બધા વચમાં જ ક્યાંક ક્યાંક અટકી ગયા। અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યા છતાં પોતાની ઉમેદ વર ન આવી એમ જોઈ પિતાશ્રી ખૂબ હતાશ થયા। અહીંયા લેખક કહે છે કે મારા 5 ભાઈઓ હતા, બાકીના બધા ક્યાંક ને ક્યાંક વચ્ચે અટકી ગયા। અંગ્રેજી કેળવણી પાછળ કે ભારે ખર્ચ કર્યો છતાં ઉમેદ બર ન આવી, ઉમેદ બર ન આવી એક રૂઢિ પ્રયોગ છે, આશા ન ફળવી। તો કે જે મારી ઈચ્છા હતી એ ફળી નહીં,
એમ જોઈને કે પિતાજી ખૂબ હતાશ થયા, હતાશ એટલે દુખી થયા, તો સાથે સાથે આપણે શબ્દાર્થ અર્થનો પણ પરિચય મેળવીશું। હતાશ એટલે નિરાશ। તો એમની ઈચ્છા ફળી નહીં તેથી પિતાજી ખૂબ જ નિરાશ થઈ ગયા। એમણે પહેલેથી જ નક્કી કરેલું કે દંતુને કોલેજમાં નથી જ મોકલવું। જે લેખકના પિતા હતા એમણે પહેલેથી નક્કી કર્યું હતું કે કાકા સાહેબને કોલેજમાં નથી જ મોકલવા। હું મનમાં ચીડાતો, વાંક બીજાનોને સજા મને થાય છે પણ મેં કશું કર્યું નથી। જ્યારે પહેલે જ વર્ષે હું મેટ્રિક પાસ થયો ત્યારે મારી કંઈક સાથ જામી, એમ કે મારો પાક નથી, છતાં પણ મને તેની સજા મળે છે કે મેં તો કંઈ જ કર્યું જ નથી। પરંતુ જ્યારે કે હું 10મું પાસ કરીને બહાર નીકળ્યો ત્યારે મારી સાખ જામી। અહીંયા સાખ જામવી એટલે પ્રતિષ્ઠા ઊભી થવી, એ પણ એક રૂઢિ પ્રયોગ છે। તે જ વર્ષે શાળાની આબરૂ જાળવવા અમે મેટ્રિકના 3 વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સ્કૂલમાં ફાઇનલ માટે બેઠા હતા। લેખક એવું કહે છે કે શાળાની ઇજ્જત રાખવા માટે અમે મેટ્રિકના 3 વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની જે ફાઇનલ એક્ઝામ હતી તે આપવા બેઠા હતા। એ પરીક્ષાનું પણ એ છેલ્લું વર્ષ હતું કે એ પરીક્ષાનું પણ એ છેલ્લું વર્ષ હતું એમાં પણ હું પાસ થયો। એટલું જ નહીં પણ મારો નંબર ઠીક ઠીક ઊંચો આવ્યો, કે છેલ્લા વર્ષમાં હું પાસ તો થઈ ગયો પણ એટલું જ નહીં કે એમાં પણ મારો નંબર થોડો સારો આવ્યો। આ બે પરીક્ષાને જોરે મેં કોલેજમાં જવાની માગણી કરી, છતાં પિતાજી એકના બે ન થયા। એકના બે ન થવું એ પણ એક રૂઢિ પ્રયોગ છે, સંમત ન થવું। કે મેં બે પરીક્ષા પાસ કરી એના જોરે, જોરે એટલે તાકાતે, કે મેં કોલેજમાં જવાની પપ્પા પાસે માગણી કરી છતાં પણ મારા પપ્પા સહમત થયા નહીં। આખરે મેં એમને કહ્યું, તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે, મને ઇજનેરી લાઇનમાં જવા દો। પીવીએસની પરીક્ષા પાસ થયા વગર એન્જિનિયરિંગ કોલેજમાં જવાય જ નહીં, એટલે એક જ વર્ષ હું આર્ટ્સ કોલેજમાં જઈશ। મારી આ દલીલથી પિતાશ્રી પીગળ્યા અને એમણે મને કોલેજમાં જવાની રજા આપી। લેખક કહે છે, એમના પિતાને છેલ્લે કહે છે, આખરે એટલે છેલ્લે કહે છે કે મારું અંગ્રેજી, તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત ખૂબ જ સારા છે, તેથી મારે એન્જિનિયરિંગની લાઇનમાં જવું છે, મને પીવીએસની પરીક્ષા પાસ કરવા દો। અહીંયા પ્રીવીએસ એટલે અગાઉની પરીક્ષા। તો તેમના પિતાને લેખક કહે છે કે મને અગાઉની પરીક્ષા છે એ પાસ કરવા દો અને એન્જિનિયરિંગ કોલેજમાં જવાય નહીં। એ તમારી વાત સાચી છે, પણ જો હું વર્ષ 8માં ભણી તો આમાંથી હું કંઈક આગળ વધી શકીશ। મારી દલીલોથી પિતાજી થોડા પીગળી ગયા અને તેમણે મને કોલેજમાં જવાની રજા આપી, રજા એટલે મંજૂરી આપી। બીએ એલએલબી છોડી એલસીઈ પસંદ કરવા પાછળ મારી જે વિચાર શૃંખલા હતી તેનું સ્મરણ કરતાં પણ મને શરમ ઉપજે છે। લેખક કહે છે કે બીએ એલએલબી છોડી એલસીઈ પસંદ કરવા પાછળ મારી જે વિચાર શૃંખલા એટલે કે જે વિચારોની જે પરંપરા હતી તેનું સ્મરણ એટલે કે યાદ કર જો કરું તો મને તેના પર શરમ આવે છે, શરમ ઉપજવી એટલે શરમ આવી, એ પણ એક રૂઢિ પ્રયોગ છે। અહીંયા એલએલબી એટલે કાયદાની પરીક્ષા પાસ કરનારને મળતી ડિગ્રી, એલસીઈ એટલે ઇજનેરી
परीक्षा पास करना ने मर्ती डिग्री ते मन में विचार करेलो के आपनी पासे कई एवी मूड़ी नथी के आपने व्यापार करी पैसादार थई सके। लेखक कहे छे के आपनी पासे कोई एवी मूड़ी नथी, मूड़ी एटले धन ने पैसा। કે આપણી પાસે કોઈ એવા ધન અને પૈસા નથી કે વેપાર કરીને આપણે પૈસાદાર થઈ શકીએ। અને વેપારમાં પ્રતિષ્ઠા ક્યાં છે કે વેપારમાં આબરૂ ક્યાં છે? આબરૂ એટલે પ્રતિષ્ઠા ક્યાં છે કે વેપારમાં કોઈ આપણી ઇજ્જત હોતી નથી। નોકરી કરતા પગાર કેટલો મળવાનો હતો? લોકો પૈસાદાર થાય છે તે લાંચ લઈને બીએ એલએલબી થઈશું તો મામલતદાર કે મુનસબ થવાશે। લેખક કહે છે કે નોકરીમાં પગાર કેટલો મળે કે એના કરતા કે લોકો કેવી રીતે પૈસાદાર થાય છે કે લાંચ લઈને ખૂબ પૈસાદાર થાય છે કે એના કરતા કે પીએન એલએલબી થઈશું તો કે મામલતદાર બનીશું અથવા તો મુનસબ બનીશું તો કઈક તો કમાઈશું કે લાંચ એટલે સત્તાધારીને છુપી રીતે અપાતી રકમ। મામલતદાર મામલતદાર એટલે અમલદાર અને મુનસબ એટલે દીવાની ન્યાયાધીશ। તો કે લોકો લાંચ લઈને ખૂબ પૈસાદાર થાય છે એના કરતા તો કે પીએન એલએલબી થઈશું તો મામલતદાર થઈશું અથવા તો કે દીવાની ન્યાયાધીશ બનીશું તો કઈ કે કમાઈશું કે એ લાઈનમાં લાંચ ખૂબ મળે પણ તેને માટે પ્રજાને કન્નડવી પડે કે એ લાઈનમાં આપણે ખૂબ પૈસા કમાઈએ પણ એ માટે કે પ્રજાને હેરાન કરવી પડે। કન્નડવી એટલે હેરાન કરવું। કે મને અન્યાય કરવો પડે એ આપણને ગમે નહીં એના કરતા એલસીએ થઈશું કે અન્યાય કરવો પડે એ કરવું નથી એના કરતા હું એલસીએ થઉં તો સારું અને પહેલા ત્રણ નંબરની અંદર આવશું કે હું એલસીએ કરીશ અને પહેલા ત્રણ નંબરની અંદર આવીશ તો જોતજોતામાં એન્જિનિયર થઈ શકીશ કે તો થોડા સમયમાં હું એન્જિનિયર બની જઈશ। મોટા મોટા આલેશાન મકાનો બાંધવા, જંગલમાંથી રસ્તા કાઢવા, પુલો બાંધવા એ મજા તો આખો જન્મારો મળશે। લેખક કહે છે કે મોટા મોટા આલીશાન મકાનો બાંધવાની મજા આવશે, જંગલમાંથી રસ્તા કાઢવાની મજા આવશે, પુલો બનાવવાની મજા આવશે, એ જન્મારો આખો આનંદ મળશે। અહીંયા કહે છે આલીશાન આલેશાન વિશાળ જન્મારો ઘોડા પર બેસીને સવારથી સાંજ સુધી ફરવાનો લાભો લેવાશે કે ઘોડા પર બેસીને સવારથી સાંજ સુધી ફરવાનો આનંદ મળશે। લાભો એટલે આનંદ। અને કોન્ટ્રાક્ટર લોકો પાસેથી લાંચ લેશું તો તેમાં સરકાર છેતરાશે, પ્રજાને કન્નડવાનું એમાં ન હોય કે કોન્ટ્રાક્ટરો પાસેથી આપણે લાંચ લઈશું કે એમાં સરકાર છેતરાશે કે પ્રજાને હેરાન કરવાનું એમાં આવશે નહીં। અધર્મમાં પણ ધર્મ બુદ્ધિ હું સાચવું છું એ ખ્યાલથી જ હું મગરૂર રહેતો, આ વિચાર અનેકવાર મનમાં આવતા પણ કોઈની આગળ એ બોલવાની મારી હિંમત ન થતી। લેખક કહે છે કે અધર્મ કરું ને એમાંય હું ધર્મ બુદ્ધિ સાચવું છું। ધર્મ બુદ્ધિ એટલે સારા સારનો વિવેક,
કે અધર્મ કરું ને એમાં હું સારું કરું છું કે એવો મગરૂર રહેતા હતા. મગરૂર એટલે અભિમાન હતું, અભિમાની કહેવાય છે. એની મગરૂર હોય એને આપણે અભિમાનહીન કહીએ. તો કે મને મારા કુટુંબ આગળ ઘણી વાર ઈચ્છા થતી પણ મારી હિંમત થતી નહીં. ધર્મબુદ્ધિ એટલે સારા સારનો વિવેક. જે દિવસ હું કોલેજમાં દાખલ થવા જવાનો હતો તે જ દિવસે પિતાશ્રી સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર તરીકે 3-1 લાખ રૂપિયા પુણે લઈ જવાના હતા. કે જે દિવસે હું કોલેજમાં મારો પ્રવેશ થવાનો હતો તે દિવસે કે મારા પિતાજી સાંગલી શહેરમાં ટ્રેઝરી ઓફિસર તરીકે કે 3 લાખ રૂપિયા લઈને પુણે જવાના હતા. અહીંયા ટ્રેઝરી ઓફિસર એટલે તિજોરી અધિકારી. પુણેથી રાજ્ય માટે પ્રોમિસરી નોટો ખરીદવાની હતી કે પુનામાંથી રાજ્ય માટે પ્રોમિસરી નોટો ખરીદવાની હતી. પ્રોમિસરી નોટો એટલે ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, નાણાંને બદલે લખી આપવામાં આવતો વાયદરી પત્ર. સાંગલી સ્ટેશન પર અમે ભેગા થયા. લેખક એવું કહે છે કે સાંગલી સ્ટેશન પર હું અને મારા પિતાજી ત્યાં ભેગા થયા. પિતાશ્રી પુણે શા માટે જાય છે તેનું કારણ મેં જાણ્યું. કે મારા પિતાજી પુનામાં શા માટે જાય છે તેનું કારણ મેં જાણી લીધું. મેં પિતાશ્રીને કહ્યું, નોટોના ભાવ રોજ બદલાય છે, આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવો કરતાં કંઈક સસ્તે ભાવે નોટો ખરીદી શકીશું. લેખક એમના પિતાજીને સમજાવે છે કે પિતાજી નોટોના ભાવ આજે બદલાતા રહે છે, આપણે જો મહેનત કરીશું તો કે જે બજારમાં ભાવ છે એના કરતાં કંઈક થોડા સસ્તા ભાવે આપણે નોટો ખરીદી શકીશું. રાજ્યને તો જાહેર ભાવ જ બતાવીશું કે અને વચમાં જે નફો મળશે તે આપણે લઈ લઈશું. લેખક તેમના પિતાજીને સમજાવે છે કે રાજ્યને તો આપણે જે જાહેર ભાવ છે એ જ બતાવવાનો, પણ વચમાં જે નફો મળે છે એ આપણે લઈ લેવાનું. કોઈને ખબર નહીં પડે ને સહેજે ભારે નફો થશે કે આ વાતની કોઈને જાણ નહીં થાય અને આપણને નફો થશે. પિતાશ્રીએ મારી વાત શાંતિથી સાંભળી. એમ મને લાગ્યું કે મારી વાતથી એમને કેટલો આઘાત પહોંચ્યો હતો. એની એક ક્ષણે મને કલ્પના સરખી ન આવી. મેં માન્યું કે મારી સૂચનાની શક્યતાઓ પિતાશ્રી વિચાર કરે છે. લેખક કહે છે કે મારી વાત મારા પિતાજીએ શાંતિથી સાંભળી અને હું વિચારવા લાગ્યો કે મારી વાતથી પિતાજીને આઘાત લાગશે એટલે કે દુઃખ થશે. પણ એ ક્ષણ ઘડી વારે કે મારા વિચાર હું રોકી શક્યો નહીં અને જે મેં કહ્યું, મેં સૂચનાઓ આપી તેના પર મારા પિતાજી વિચાર કરવા લાગ્યા. થોડી વાર પછી પિતાશ્રીએ ગડગડા થઈને કહ્યું, દંતુ મેં માન્યું નહોતું કે તારામાં આવી હીનતા હશે. થોડી વાર પછી પિતાજી તો ભાવુક થઈ ગયા. અહીંયા ગળગળા થઈ જવું એટલે ભાવુક થઈ જવું એક રૂઢિ પ્રયોગ છે. તેમના પિતાજી કહેવા લાગ્યા કે દંતુ મેં આવું તારા વિશે માન્યું નહોતું, ધાર્યું નહોતું કે તારામાં આટલી બધી હીનતા છે. હીનતા એટલે હલકાપણું. કે મેં આવું વિચારી નહોતું કે તારામાં આટલી બધું હલકાપણું હશે. તારી વાતનો અર્થ એ જ છે કે મારે અન્નદાતાને છેતરવા તારી કેળવણી પર ધૂળ છે. લેખકના પિતાજી કહે છે કે તારી વાતને હું સારી રીતે સમજું છું. તું એવું કહેવા માંગે છે કે મારે અન્નદાતાને છેતરવા, અન્નદાતા એટલે ખાવાનું આપનારને છેતરવા, કે તારી આવી કેળવણી પર ધૂળ છે, કે તારા શિક્ષણ પર ધિક્કાર છે, કે આપણા મૂળ દેવતાએ આપણને જે રોટલો આપ્યો છે તેટલાથી સંતોષ માનવો. લક્ષ્મી તો આજે છે ને કાલે નથી, આબરૂથી રહેવું એ જ મોટી વાત છે. લેખકના પિતાજી છે એ લેખકને સમજાવે છે કે આપણા કુળદેવતા એટલે આપણા જે ઈષ્ટ દેવતા હોય, આપણે જેને માનતા હોય, એમ કે છે આપણા કુળદેવતાએ જેટલો આપણને રોટલો આપ્યો છે ને એમાં જ આપણે શાંતિથી જીવન પ્રસાર કરવાનું છે. કે
लक्ष्मी तो आजे छे काले नथी, એટલે કે પૈસા તો આપણી પાસે આજે છે અને કાલે નહીં પણ હોય કે આબરૂથી રહેવું એ જ મોટી વાત છે કે આપણી આબરૂ જળવાઈ રહે એવી રીતે આપણે રહેવું જોઈએ। મરીને ઈશ્વર આગળ ઊભો થઈ ત્યારે શું જવાબ આપી કે મરી જઈશું ને જ્યારે ઈશ્વર આપણું કે જે આપણી જે કથની છે કે જે આપણું કરેલું છે એનો કે જવાબ લેશે તો આપણે શું આપીશું કે તું કોલેજમાં જાય છે ત્યાં ભણીને તું એવું જ કરવાનું ને એના કરતાં અહીં જ પાછો જાય એ શું ખોટું કે તું કોલેજ જઈશ મોટો માણસ બનીશ તો તું આવું જ કરીશ ને એના કરતાં તું અહીંયાથી પાછો વળી જાય એમાં કોઈ જાતનું નુકસાન છે નહીં। હું સડક થઈ ગયો, ગાડીમાં આખી રાત મને ઊંઘ ના આવી। સવારે પુના પહોંચ્યો તે પહેલાં મન સાથે નિશ્ચય કર્યો કે હરામના ધનનો લોભ કોઈ કાળે નહીં કરું, પિતાશ્રીનું નામ નહીં લજું। પિતાશ્રીને શહેરમાં છોડી એ નિશ્ચય સાથે જ હું કોલેજ તરફ ગયો। કોલેજની મારી સાચી કેળવણી મને સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં જ મળી ચૂકી। લેખક કહે છે કે હું તો પિતાજીની વાત સાંભળીને સડક થઈ ગયો। અહીંયા સડક થઈ જવું એક રૂઢિ પ્રયોગ છે, આશ્ચર્ય મૂળ થઈ જવું, તો કે મેં પિતાજીની વાત સાંભળીને આશ્ચર્યમાં પડી ગયો। આખી રાત મને ટ્રેનમાં ઊંઘ ના આવી। સવારે હું પુના પહોંચી ગયો તે પહેલાં કે મારા મનને મેં સમજાવી લીધું અને મેં નિશ્ચય કરી લીધો કે હવેથી હું કોઈ પણ હરામના ધનનો લોભ કરીશ નહીં, કોઈ કાળે કોઈ સમયે કે હું હરાયું ધન લઈશ નહીં, પિતાજીનું નામ ક્યારે ખરાબ કરીશ નહીં, નામ લજવું એટલે અપકીર્તિ કરીશ નહીં, પિતાજીને કે શહેરમાં છોડી અને એ નિશ્ચય સાથે હું પાછો કોલેજમાં ગયો અને કોલેજ ની જે સાચી કેળવણી છે ને એ મને સાંગલી અને પુના વચ્ચેના જે સમયમાં ટ્રેનમાં મળી ચૂકી, મને સાચી કેળવણી મારા પિતા તરફથી મળી ગઈ। તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ તમે સારી રીતે સમજી ગયા હશો તો પ્લીઝ આ પાઠને વધુ ધ્યાનથી વાંચજો। થેન્ક યુ ફોર વોચિંગ।